ઓફ વડોદરા. ઉનાળાના સીઝનની શરૂઆત થતાં ગરમીમાં તાળગોટીની શરૂઆત પણ થઈ છે, જે તાળગોટી ગરમીમાં રાહત આપનારું ફળ છે. ડભોઈ પંથકમાં કાળઝાળ ગરમીના પ્રકોપથી જનજીવન ઉપર માઠી અસર વર્તાઈ રહી છે, ત્યારે બપોરના સમયે રસ્તાઓ સુમસાન નજરે પડે છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠતા લોકો ગરમીથી રક્ષણ મેળવવાના પ્રયાસો કરે છે, ત્યારે તાળગોટી મીઠું ફળ હોવાથી આમ લોકો તેને ખરીદીને આરોગે છે. છોટાઉદેપુર જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં તાડના વૃક્ષો હોવાથી અને નર્મદા જિલ્લાના ઉમલ્લા સહિત આજુબાજુના ગામોમાં આ વિસ્તારમાં પાક થાય છે. નર્મદા જિલ્લામાં પણ તાડની સંખ્યા વધારે હોવાથી બંને જિલ્લાઓમાંથી તાળગોટી વેચવા ડભોઈ આવે છે. તાડના વૃક્ષ ઉપર ગોળ ગોળ એવા ફળ થાય છે, જે ખાસ દાંતરડા વડે ચીરતા તેમાંથી 3-4 જેટલી ગોટી નીકળે છે. ઉનાળુ ફળ તાળગોટીની સીઝન શરૂ થતાં તાળગોટી ગરમીમાં રાહત આપનાર ફળ સાબિત થઈ છે. આ વિસ્તાર આદિવાસી વિસ્તારના લોકો માટે આજીવિકાનું સાધન બને છે. તાળગોટીનું વેચાણ વધતા આદિવાસીઓને સારા પ્રમાણમાં રોજગારી મળે છે. આમ તાળગોટી અમૃત ફળ સાબિત થાય છે.